ગુજરાતી લેસન નંબર 24 ઘોડીની સ્વામી ભક્તિ પાઠ કરીશું. ઘોડીની સ્વામી ભક્તિ વિશે આપણે અગાઉના તાસમાં જોયું હતું, તેના વિશે થોડું રિવિઝન કરી લઈશું. ઘોડીની સ્વામી ભક્તિમાં જે ગોહિલવાડ પંથકના આંબા પટેલનું જે ઘોડું હોય છે તે આખા મલકમાં જાણીતું હોય છે. આંબા પટેલને ઘોડીનો ભારે શોખ હતો. તેમને નાનપણથી જ ઘોડા પ્રત્યે બહુ લગાવ હતો. તેમને એક નાની અમથી વછેરી તેઓ અસલ ઓલાદની ભૂલવી લાવ્યા હતા, એટલે ખરીદી લાવ્યા હતા. તે ઘોડીને દૂધ પીવડાવવા માટે તેમને ભરવાડના જોગમાંથી બે બકરીઓ ખરીદી લાવ્યા હતા અને તે બકરીનું દૂધ પીવડાવીને તેમની એટલી તે સર સંભાળ રાખતા કે તે ઘોડી દિવસે ન વધે એટલી રાત્રે વધે અને રાત્રે ન વધે એટલી દિવસે વધે. જોત જોતામાં તો તે ઘોડી 3 વર્ષની થઈ ગઈ ત્યારે સવારી કરી શકાય તેવી થઈ. હવે એક દિવસ તેમના મામા જે આંબા પટેલના મામા છે તેમને સંદેશો કેવડાવ્યો કે ભણેજ જે કામ કરતા હોય તે કામ પડતું મૂકીને હમણાં ને હમણાં જ મનાર ગામ આવે, એટલે ત્યાં આવીને નાસ્તો સિરાવે અથવા તો ભોજન કરે. મામાનો સંદેશો સાંભળીને એ આંબા પટેલને મનમાં સારા નરસા વિચાર આવવા માંડ્યા અને તે એમને જે આવનાર માણસ છે તેને પૂછે છે, પરંતુ આવનાર માણસ તેને કંઈ કહેતો નથી. ત્યારે આંબા પટેલ જે છે તે ઢળિયામાંથી પોતાની ઘોડીને બહાર કાઢે છે અને ઢળિયામાં આવી સાગ લે છે, ઊંઘ પાડે છે. પોતાની પત્નીને કહે છે કે મામાએ અબ ઘડીએ તેડાવ્યો છે એટલે જાઉં છું, કાલનું વાડું ઘરે આવીને કરીશ. એટલે કે કાલનું વાડું રાતનું ભોજન કે ઘરે આવીને કરીશ. કામ જો રાત રોકાવાનું થાય તો ચત્યા એટલે કે ચિંતા કરશો નહીં અને માહેર માનવ દોડાવતા નહીં, એટલે કે પાછળ માણસને બોલાવવા મોકલતા નહીં. આટલે સુધીનો પાઠ આપણે ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળનો પાઠ તમારા 151 પેજ પરનો પાઠ જોઈશું કે આંબા પટેલના ઘરવાળા એ સડક લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા અને બોલ્યા. આંબા પટેલના ઘરવાળા સડક એટલે કે ઝડપ, તળપદો શબ્દ છે કે આંબા પટેલના ઘરવાળા સડક લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડી પર આડા ફરી વળ્યા એટલે કે ઝડપ લઈને ઘોડીનું ચાકડું. ચાકડું એ શબ્દ સમૂહ માટે શબ્દ છે કે ઘોડાના મોંમાં રહેતો લગામનો જે ઘોડાનો ભાગ છે તેને ચાકડું કહેવાય, તે ચોકડું કહેવાય. તે ચોકડું ઝાલીને આડા ફરી વળ્યા અને બોલ્યા. શું બોલ્યા? અટાને અગ્ર વેડાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે. અટાણે એટલે કે અળવા સમયે, અહુરી વેળા એટલે કે ક સમય, તળપદો શબ્દ છે કે અટાણે અહુરી વેળાએ એટલે કે આવા ક સમયે જવા નીકળ્યા છો પણ મારું મન એ માનતું નથી, મારું મન પાછું પડે છે. ભલા થઈને હવારે મહુ જણામાં જાવ તો પ્રશ્ન એમને કરે છે કે ભલા માના માણસ એટલે કે માણસ ભલા થઈને હવારે હવારે એટલે કે સવારે મહુ જણો એટલે કે સવારનું આછું અજવાળું જે સવારે 4 વાગ્યાથી સમય હોય છે તેને મહુ જણો કહેવામાં આવે છે. એટલે કે પ્રભાત મહુ જણામાં જાવ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે. પ્રશ્ન પૂછે કે એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે. આડી શેત્રુંજી નદી પડી છે, કે આડી શેત્રુંજી નદી છે. શેત્રુંજી એટલે આડી શેત્રુંજી નદી છે અને સોમાહાના દી છે અને પાણી આવ્યું હશે તો તમને ગુરમત કર્યા વણ્યા નહીરોને અમને ઉપાધિની પાર કરાવી દીશો. શું કે છે? આડી શેત્રુંજી નદી પડી છે, સોમાહાના દી છે. સોમાહા એટલે કે ચોમાસું, સોમાહા એટલે ચોમાસા.
તમે પાણી આગળ હશે તોય આગળ સાચવવાની છે, એટલે તેના બન્યા એટલે કે તેના વગર તમે નહીં રહો ને ઉપાધિનો પાર કરાવી મૂકશો. શું કે છે? ઉપાધિનો પાર કરાવી મૂકશો રૂઢિ પ્રયોગ છે, એટલે કે મુશ્કેલીમાં આવો કે ઉપાધિનો પાર કરાવી મૂકશો એટલે કે મુશ્કેલીમાં આવશો. અને એ શું બોલ્યા? અરે આંબા પટેલ શું કે છે? એ શું બોલ્યા? પ્રશ્ન પૂછે છે કે પટલાની દીકરી થઈને મને મોડો વહાણ આવ્યો છો. પટલાની કે પટલાની દીકરી થઈને કે તમે તો પટેલની દીકરી છો અને પટેલની દીકરી થઈને પટલાની દીકરી થઈને થઈને એટલે કે તમે તો પટેલના દીકરી છો અને એની દીકરી થઈને મને મોડો વહાણ આવ્યો છો. મોડો વહાણ એનો રૂઢિ પ્રયોગ છે, એટલે કે કમજોર બનાવો છો. કમજોર કરવા શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી? શું કે છે કે શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી? પણ હું તો અત્યારે જવાનો ડેર જેવી જાતમાં ઘોડી રાગમાં રમતી હોય પછી ચંક્યા સાની. શું કે છે કે ઢેર ઢેર જેવી આ ઢેર ઘોડી છે તેના જેવી જાતમાં ઘોડી રાગમાં રમતી હોય, એટલે કે રાગમાં રમવું એટલે રૂઢિપ્રયોગ છે, વ્યવસ્થિત દોડતી હોય તો પછી ચંક્યા એટલે કે ચિંતા સાની. મામા જેવા લાખ રૂપિયાના માનવનો વંદેવો આવે ને હું ન જાઉં તો મારું ભરવું કોણ કોણ કરે? શું કે છે કે મામા જેવા લાખ રૂપિયાના મામા જેવા લાખ રૂપિયાના એટલે કે અહીંયા સગપણની વાત છે કે એ જમાનામાં એકબીજાનો સગપણ પણ કેટલો ગઢ હતો અને પ્રેમાળ હતો કે મામા સંદેશો મોકલાવે છે અને તૈયારીમાં જ તે ચાલી નીકળે છે. મામા જેવા લાખ રૂપિયાના માનવનો વંદેવો બહારી બેસીને બહેરી એટલે કે બેસીને ભાણેજના આવવાની
માટે કે હું તૈયારીમાં જ નીકળી ગયો. મામા હળી હળીને મેળીએથી હેઠા ઉતર્યા. મામા હળી કળી એટલે કે લોટ મૂકવી તેનાથી મેળીએથી હેઠા એટલે કે નીચે નીચે ઉતર્યા અને ખડકી ઉગાડીને ભણેજને બાથમાં ઘડીને મેટી પડ્યા. ખડકી જે દરવાજો હોય છે તે ઉગાડે છે અને ભણેજને બાથમાં પેટી ઘડીને મેટી પડ્યા. બાથમાં ઘડીને મેટી પડવો રૂઢિ પ્રયોગ છે. આલિંગન કરવું એટલે કે બાથમાં ઘડીને ભેટી પડ્યા એટલે કે આલિંગન આપ્યું અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓઢામાંથી બહાર નીકળીને વસ્તીમાં આવ્યા અને પૂછ્યું કે મામા તેને આલિંગન આપે છે અને ઘોડીને અંદર દોરી લાવ્યા અને ત્યાં મામા મામી હોય છે તે ઓઢામાંથી બહાર નીકળીને વસ્તીમાં આવ્યા. ઘરની આગળનો જે ખુલ્લો ભાગ છે તેને વસ્તી કહેવામાં આવે છે. તે વસ્તીમાં આવ્યા અને પૂછ્યું ભણા ભાઈ ઘરે બધાય છે ને? ચાલુ કરીને ઊભા થયા કે સુખ દુઃખની વાતો કરતા કરતા
ને રાતે સુધી જાગે છે અને ચડું કરીને ઊભા થાય છે અને એની એક ખાટલા ઢાળીને બે સુતા હતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. મામા ભણેજ રાત્રે વાતો કરતા હોય છે ત્યારે ખાટલો ઢાળીને દેવ સુતા હોય છે ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં એટલે કે સંબંધની વાત કરી અને ભણેજને ભલામણ કરી અને મનનો ભાર હળવો કર્યો. મનનો ભાર હળવો કરવો રૂઢિપ્રયોગ છે. ચિંતા દૂર થવી કે એમને સકળ વિષયની વાત કરે છે અને પોતાના મનનો ભાર હળવો કરે છે કે દીકરી દી રોટલો સોરી બીજે દી રોટલો સીડાવીને ભણેજ વાવડીને જવા સાબિતા થયા ત્યારે મામા મામીએ બે દી રોકાઈ જવા ખૂબ દાન કરી કે બીજે દી એટલે કે દિવસે રોટલો સીડાવીને એટલે કે રોટલા જમીને ભણેજ વાવડીએ જવા સાબિતા થયા એટલે કે તૈયાર થયા ત્યારે મામા મામીએ બે દી એટલે કે બે દિવસ રોકાઈ જવા ખૂબ દાન કરી ખૂબ દાન કરવી એટલે કે આગ્રહ કર્યો પણ ભણેજ ધરાહાર એકના બે ન થયા. એકના બે ન થવું પોતાની વાતમાં મુકમ રહ્યા એટલે એકના બે ન થયા એટલે કચવાતા હૈયે બે જણાએ આંબા પટેલને રજા આપી. કચવાતા હૈયે નહોતા જવા દેવા પરંતુ હવે તેમને જવા માટે રજા આપે છે. મામા પાદર સુધી વડાવવા આવ્યા અને રામ રામ કરી બે છૂટા પડ્યા. મામા જે હોય છે તે પાદર સુધી તેમને વડાવવા આવે છે અને બે જણ છૂટા પડે છે. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી. આંબો જે પટેલ છે તે વાવડીનો માર્ગ એટલે કે રસ્તો બંધ ઘોડી રમતી મૂકી એટલે ઘોડીને દોડતી કરી. રૂઢિપ્રયોગ છે ઘોડી રમતી કરી એટલે ઘોડીને દોડતી કરી. અને બે એક ગાંવ કાપ્યા ત્યાં તો પોતરાથી પૌર્યથી કાળો ડિબાંગ ડિબોડો ચડી આવ્યો કે બે એક ગાંવ એટલે કે બે કિલોમીટરનું અંતર કાપ્યું ત્યાં તો પોતરાથી એટલે કે ઉત્તર દિશામાંથી પૌર્ય એટલે કે એ બાજુથી કાળા ડિબાંગ એટલે કે તદ્દન કાળા ડિબાંગ એવો મેહુલો ચડી આવ્યો એટલે ત્યાં મેહુલો ચડી આવ્યો અને કાળા ડિબાંગ વાદળા થઈ અને વરસાદ પડવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘોડીની સ્વામી ભક્તિમાં આંબા પટેલનો જે છે આંબા પટેલ તેમની વાત કરવામાં આવી છે. આંબા પટેલ પોતાના મામાના ઘરે સમાચાર ઘરેથી સમાચાર આપતા તે મામાને ત્યાં જાય છે અને પોતાની ઘોડી લઈને જાય છે. એ ઘોડી તે એવી રીતે જાતમાન હોય છે કે એ મા